ચોમાસું અટક્યું ચોક્કસ છે, પરંતુ જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને તે પણ જાણવી ખૂબ જરૂરી છે. છેલ્લા અનેક દિવસોથી દક્ષિણમાં નવસારીમાં અટક્યું છે, પરંતુ આગામી દિવસોમાં એટલે કે આવતીકાલથી જો વાત કરવામાં આવે તો વરસાદની આગાહી 21 જૂને મધ્ય ગુજરાતમાં કરવામાં આવી છે. આપ જે અહીં પટ્ટો જોઈ રહ્યા છો, અમદાવાદ, આણંદ અને એ સિવાય દક્ષિણમાં જુઓ સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ, એટલે મધ્ય અને દક્ષિણમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં આપ જુઓ તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે 21મી તારીખે. સૌરાષ્ટ્રમાં જ ગીર સોમનાથ પણ જુઓ, કચ્છ જિલ્લો પણ જુઓ, દીવ, આ તમામ જગ્યાએ વરસાદ આવતીકાલના દિવસે જોવા મળશે. ત્યારબાદ જો 22મી તારીખની વાત કરવામાં આવે તો 22મી જૂને અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને 21 અને 22 આ બે દિવસ વરસાદ જોવા મળશે, જેમાં સાર્વત્રિક લગભગ વરસાદ છે. 22મી તારીખે જુઓ તો અરવલ્લી બાદ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર તમામ જગ્યાએ વરસાદની આગાહી થઈ છે. દક્ષિણમાં સુરત, ડાંગ અને નવસારી આ 3 જિલ્લાઓમાં, શહેરદીઠ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. મહત્વનું છે કે છેલ્લા 10 દિવસથી નવસારીમાં વરસાદ અટક્યો છે, પરંતુ હવે સ્થિતિ એવી છે કે વરસાદ ચાલુ થશે. 22 તારીખે જ આપ જુઓ તો વલસાડ, તાપી અને દમણમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આવતીકાલે અમદાવાદ સહિત તમામ જગ્યાએ વરસાદ હશે. 22મી તારીખે આપ જુઓ તો અલગ અલગ જે જિલ્લાઓ અને શહેરો, વિસ્તારો બતાવી રહ્યા છે, તેમાં દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, પોરબંદર તમામ જગ્યાએ વરસાદ 22મી તારીખે જોવા મળશે. અમે સતત આપને અપડેટ આપી રહ્યા છે, જે પ્રકારે ઓફિશિયલ સત્તાવાર રીતે આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહીમાં. 22મી તારીખે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને ગીર સોમનાથ પણ છે, અને એ સિવાય કચ્છ આપ ઉપર જોઈ શકો છો, ત્યાં કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. વાત 23 તારીખની જો કરવામાં આવે તો 23 તારીખમાં નોંધનીય બાબત એ છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, એ સિવાય 23મીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર, આટલા જિલ્લાઓમાં વરસાદ જોવા, વરસાદની માત્રા વધારે રહેશે. એ સિવાય મધ્યમાં વડોદરા અને છોટાઉદેપુર બંને જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે, એટલે કે આ આગાહી 23મી તારીખની છે. 21, 22 અને 23 આ 3 દિવસની આગાહી અમે આપને એટલે બતાવી, કારણ કે આપ જો તમામ વિસ્તારમાં રહેતા હોવ તો આપને ખ્યાલ હોય આપના જિલ્લામાં વરસાદ રહેવાની શક્યતા છે. 23મીએ જ નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ આ જિલ્લાઓમાં પણ વરસાદ રહેશે. દક્ષિણમાં જ નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ 23મી તારીખે જોવા મળી શકે છે, એટલે 3 દિવસ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં આપ જોશો તો પોરબંદર, જૂનાગઢ અને અમરેલી 3 જગ્યાએ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓને આવરી લેતો વરસાદ 3 દિવસની અંદર હશે તેવી આગાહી સત્તાવાર રીતે કરવામાં આવી છે.